નમસ્કાર, આઈસીબી 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કાજલ કનોજિયા. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા ભક્તોએ ઘરે જ પાણીના કુંડામાં પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ગામની મહિલા પર 6 ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંકો દઈ હત્યા કરી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં 21 ગામોને નર્મદા કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ ન આપી સરકાર દ્વારા પાપ કરવામાં આવ્યું. મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં ભક્તોએ ઘરે જ પાણીના કુંડમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી હર્ષભેર વિદાય આપી હતી. મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં ભક્તોએ ઘરે જ પાણીના કુંડમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી હર્ષભેર વિદાય આપી હતી. તો બીજી તરફ તળાવમાં વિસર્જનના પ્રતિબંધ મુદ્દે નારાજગી પણ જોવા મળી હતી. વડોદરામાં દશામાના વ્રત નિમિત્તે પૂજા અર્ચના પગલે ભક્તિમય માહોલ છવાયો હતો. મંગળવારે 10 દિવસ પૂર્ણ થતા હોય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મા દશામાની આરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી. કોરોનાની મહામારી અને પર્યાવરણની જાળવણી હેતુથી તંત્ર દ્વારા નદી નહેર તળાવમાં વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે નાગરવાડા વિસ્તારમાં ભક્તોએ પિત્તળના પીપળામાં જળ બનાવી મા દશામાની પ્રતિમાનું હર્ષો ઉલ્લાસ સાથે વિસર્જન કર્યું હતું. તંત્ર દ્વારા વિસર્જન અંગે કોઈ વ્યવસ્થા ઊભી ન કરાતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. સૌપ્રથમ તો સૌને જય માતાજી. આ માંજલપુર વિસ્તાર છે. માંજલપુર વિસ્તારમાં ભાતુજીનું મંદિર કંચનબાગની પાસે આજરોજ જે દશામાના 10 દિવસ જે બહેનો જે ઉપવાસ કરતા હોય છે, માતાજીની આરાધના કરતા હોય, કે દશામાં એટલે કે જેમની દશા સુધારવા માટે, જેમના દુઃખ દર્દ સહન દુઃખ દર્દ દૂર થાય એના માટે લોકો દશામાનું વ્રત કરતા હોય છે. અને એ જ વ્રત અત્યારે તમે 2 વર્ષથી જોવો છો કે કોઈ બી તહેવાર હોય છે તો લોકડાઉન કે પછી આ જે કોરોના છે એના હિસાબે બહુ જ ભયંકર અસર પડી છે, ખાસ કરીને આપણા હિન્દુ સંસ્કૃતિ અને આપણા હિન્દુ તહેવારો પર. તો શ્રી રાજપૂત કરની સેના દ્વારા બરોડાના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અમે મૂર્તિ એકત્રિત કરીને ભેગી કરીને જે કારી કંબોઈ જે દરિયા છે દરિયાની અંદર જઈને વિસર્જન કરવાના છે. અને ખાસ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ પ્રશાસનને, આ જ્યારે ગાઈડલાઈન બહાર પાડી છે કે કોઈ બી નદી કે કોઈ બી તળાવમાં વિસર્જન કરવું નહીં, તો આ પબ્લિક એકદમ હલવાઈ ગઈ છે કે કન્ફ્યુઝ થઈ ગઈ કે હવે મૂર્તિનું વિસર્જન કરવું તો ક્યાં કરવું. અને સરકારે બી આનું ધ્યાન દોરવાનું હતું કે આ લોકોનું જે ભક્તો છે એ લોકોનું શું થશે, એ લોકો માટે કંઈ ને કંઈ આયોજન કરવું પડે, એવું આયોજન એમને કરવાનું હતું. પણ છતાંય કોઈ જાતનું કોઈ આયોજન કર્યું નથી. તો અમારી જેવી કેટલી સંસ્થાઓ છે જેમને આ રીતે સેવાઓ આપી છે, એ સંસ્થાઓને બી ધન્યવાદ કહીશ. અને જે ભક્તો છે એ લોકોની ભાવનાને તેજ ના પહોંચે એટલે કરની સેના તરફથી અમે દરેક વિસ્તારમાં આ રીતેનું આયોજન કરેલું છે. વડોદરા શહેરના કરજણના એક ગામની સીમમાં મહિલા પર 6 ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંકો દઈ હત્યા કરી હતી. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. કરજણના એક ગામની મહિલા પર 6 ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી છે. ઘાસચારો લેવા ગયેલી મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. રેલવે ટ્રેકનું કામ કરતા યુપી અને ઝારખંડના મજૂરોએ બર્બરતાપૂર્વક અંજામ આપ્યો છે. મજૂરોના મુકાળદમે દુષ્કર્મ કર્યા પછી મહિલાના હાથ પગ પકડી રાખી મોઢામાં ડૂચો દઈ વારાફરતી હવસ સંતોષી હતી. દુષ્કર્મ બાદ નરાધમોએ દુપટ્ટા વડે ટૂંપો દઈ મહિલાની હત્યા કરી છે. પોલીસના ડોંગે એક આરોપીને બતાવ્યો, ત્યારબાદ સમગ્ર મામલે પોલીસે કર્યો પર્દાફાશ. એક આરોપીની કડક પૂછપરછ કરતા સનસનીખેજ વિગતો બહાર આવી છે, જેમાં આરોપીઓ રેલવે ટ્રેકની બાજુમાં ઝૂંપડા બનાવી રહેતા હતા. તેવામાં 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પરમ દિવસે રાત્રે કરજણ પંથકમાં ખેતરમાં એક મહિલાની લાશ મળી આવેલ હતી. આ લાશના સંદર્ભમાં
તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને પોલીસે એની તપાસ જે છે શરૂ કરેલી હતી. મર્ડરનો બનાવ ગંભીર હોય તાત્કાલિક FSL અને ડોગ સ્કોડને કોલ આપવામાં આવેલો હતો. ડોગ સ્કોડને કોલ આપવામાં આવતા ડોગ હેન્ડલર હરેશભાઈ મોહનિયા તથા ટ્રેકર ડોગ જાવા બંને સ્થળ ઉપર પહોંચેલા હતા. ટ્રેકર ડોગ જાવા દ્વારા જે સીન ઓફ ક્રાઇમની વસ્તુઓ હતી તે સીન ઓફ ક્રાઇમની વસ્તુઓની સ્મેલના આધારે ટ્રેકિંગ શરૂ કરતા ત્યાંથી 500-700 મીટર દૂર આવેલા એક દંગા પડાવમાં એક ટેન્ટમાં જઈ અને ટ્રેકર ડોગ રોકાઈ ગયેલ હતો અને ત્યાંના એક ઈસમ ઉપર જે છે એ ટ્રેકર ડોગે એના ઉપર શંકા વ્યક્ત કરી હતી, જેના આધાર ઉપર પોલીસ દ્વારા આ વ્યક્તિને અટકાયતમાં લઈ અને એની કડક પૂછપરછ ચાલુ કરી હતી. સમગ્ર પૂછપરછ દરમિયાન જે ખૂનનો બનાવ છે એ ખૂનના બનાવની સાથે સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના પણ જે છે એ ઘટી હોવાની વિગતો પ્રકાશમાં આવેલી હતી. આ ઘટનાને અંજામ આપનારા 6 ઈસમો જે છે એ તમામે તમામને હસ્તગત કરવામાં આવેલા છે. જે 6 ઈસમો જે છે એ તમામે તમામ રાજ્ય બહારના મૂળ રહેવાસીઓ છે અને અહીંયા મજૂરી વગેરેના કામ અર્થે આવેલા હોવાનું તપાસમાં ધ્યાનમાં આવેલ છે. હાલમાં DYSP કલ્પેશ સોલંકી અને સ્થાનિક કરજણ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આ તપાસ જે છે ચાલુ રાખવામાં આવેલ છે અને મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ જે છે એ મેળવવા માટેની કામગીરી હાલમાં ચાલુ છે. રેલવે ટ્રેકની બાજુના ખેતરમાં ઘાસચારો લેવા માટે મહિલા જે છે એ સાંજના સમયે ગયેલ હતા અને સાંજના સમયમાં જે અંધારું થઈ જવા છતાં પરત ના આવતા પરિવારજનો એમની શોધખોળ ચાલુ કરતા જે ખેતર હતું તેમાં એમની લાશ મળી આવેલ હતી, જેના આધાર ઉપર તેમણે પોલીસને જાણ કરતા સમગ્ર ઘટનાક્રમ જે છે એ પ્રકાશમાં આવ્યો હતો. આરોપીઓ જે છે એ રેલવે ટ્રેકનું કામકાજ જે હોય છે એમાં મજૂરી કામ કરવા કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ જે છે એના મુકરદમ મુનશી તરીકે કામ કરતો હતો અને બાકીના બધા જે છે એ એની સાથે લવાયેલા મજૂરો હતા. રેલવે ટ્રેક જે આપણું મેઇન જે દિલ્હી બોમ્બે રેલવે લાઇન જે છે એ રેલવે લાઇન જે કરજણ પંથકમાંથી પસાર થાય છે એ રેલવે લાઇન ઉપર આ લોકો કામ કરતા હતા. એ પરિવારથી બહાર જીવન જીવતા હતા એટલે પ્રાથમિક રીતે એવું હોઈ શકે અને જે અંધારાનો લાભ લઈ અને મહિલા જે છે એના ઉપર આ સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. આ ક્રૂરતાપૂર્વક કર્મ માટે જે છે એમના વિરુદ્ધ સખત પુરાવાઓ ભેગા કરી અને સખતમાં સખત શિક્ષા થાય એ માટે પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે. દુષ્કર્મ બાબતે જે લાશ મળી આવેલ હતી એ લાશ ઉપરના જે વસ્ત્રો હતા એની સ્થિતિ અને ડૉક્ટર પાસેથી મળેલા પ્રાથમિક જે છે એ અનુમાનો અને પોલીસ દ્વારા જે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવેલું હતું એ ઇન્ક્વેસ્ટ વખતે શરીર સ્થિતિ બાબતે શરીર સ્થિતિને જે નોંધમાં લેવામાં આવે છે આ તમામ બાબતો ઉપરથી દુષ્કર્મની પણ ઘટના બની હોય એવી આશંકા પ્રથમથી જ વ્યક્ત થયેલી હતી અને જે રીતે ટ્રેકર ડોગ દ્વારા જે શંકાસ્પદ ઈસમને ટ્રેક કરવામાં આવેલો અને એની પછી કડક પૂછપરછ બાદ તમામ વિગતો જે છે ધ્યાનમાં આવેલી છે એના આધાર ઉપર સામૂહિક દુષ્કર્મની પણ જે ઘટના જે છે બાબતે કલમો ઉમેરી અને કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો જે હતા એ એમના દંગાને છોડીને જતા રહેલા હતા અને કેટલાક વ્યક્તિઓ જે હતા એ દંગામાં જ ઉપલબ્ધ હતા. આ લોકોને જે છે એ પ્રથમ ટ્રેકર ડોગ દ્વારા ટ્રેક કરવામાં આવેલો અને ત્યારબાદ એના પૂછપરછના આધાર ઉપર જે જે નામો રિવીલ થયા એ લોકોને ત્યાંથી અલગ અલગ જગ્યાઓથી ટીમ બનાવીને હસ્તગત કરવામાં આવેલા હતા. કરજણ અને પાલેજ પંથક વિસ્તારમાંથી આ લોકોને હસ્તગત કરવામાં આવેલ છે. આ જે છે પ્રથમ જે છે એ આનો મુકરદમ જેની ઉંમર આશરે 45 વર્ષ જેટલી છે આધેડ ઉંમરનો છે અને બાકીના બધા જે છે 20 વર્ષની આજુબાજુની ઉંમરના વ્યક્તિઓ છે. જે પ્રમાણે પૂછપરછમાં ધ્યાનમાં આવેલ છે એ પ્રમાણે જે મોટી ઉંમરના વ્યક્તિ હતા એણે બાકી બધા લોકોને સાથે લઈ અને આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપેલ છે. દુષ્કર્મ અને મર્ડર બંને હત્યા જે છે એ ગળું ટૂંપીને આની હત્યા કરવામાં આવેલી છે. મહિલાની જે દુપટ્ટો હતો એનો ઉપયોગ કરીને ગળું ટૂંપી દેવામાં આવ્યું છે. જે હાયોડ બોન ગળાના ભાગમાં હોય છે એ પણ ફ્રેક્ચર થયેલો હોય એવું પ્રાથમિક વિગત જે છે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી છે. ટ્રેકર ડોગ જાવા દ્વારા જે રીતે ટ્રેક કરવામાં આવી અને સીધો શંકાસ્પદ આરોપી સુધી પોલીસને લઈ જવામાં આવી
જેના કારણે ગુનાનો જે છે એ ભેદ ઉકેલવામાં ઘણી સરળતા અને ઘણી ઝડપથી જે છે આ ભેદ ઉકેલી શકાયો છે. અત્યારે હાલમાં એમની આ ગુનાના સંદર્ભમાં અને એમના જે કોઈ ગુનાહિત ભૂતકાળ હોય એના સંદર્ભમાં પણ પૂછપરછ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના 21 ગામોને બ્રાન્ચ કેનાલ મારફતે પાણી નહીં મળે તો ઇતિહાસના પાને લખાશે તેવું જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનો સુઈગામ અને વાવ તાલુકા એટલે રણ વિસ્તાર અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલ તાલુકા છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાઓમાં ઓછો વરસાદ પડે છે અને વર્ષ 2019-20માં તીડ દ્વારા મોટા પાયે નુકસાન સુઈગામ અને વાવ તાલુકામાં થયું હતું અને કુદરતી આફતો સુઈગામ અને વાવનો પીછો છોડતી નથી. ગુજરાત સરકાર એક બાજુ 2022માં ખેડૂતોની ડબલ આવકના દાવા કરે છે, બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો અતિ પછાત તાલુકા એટલે સુઈગામ અને વાવ તાલુકામાં હજુ સુધી પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેથી આજરોજ તારીખ 11-8-2021ના રોજ વાવ સુઈગામ તાલુકાના 21 ગામના ખેડૂતો કુભારખા ગામે ભેગા મળી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને નાયબ કલેક્ટર શ્રી સુઈગામ મારફતે આવેદનપત્ર આપી પાકી બ્રાન્ચ કેનાલની માંગણી કરી રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આંદોલન કરવામાં આવશે. છતાં સરકાર નહીં સાંભળે તો આવનાર વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપી છે. જે 21 ગામો જે પાણીથી અને નર્મદા કેનાલમાંથી બ્રાન્ચ કેનાલથી વંચિત છે અને જે તે સમયના અધિકારીઓ દ્વારા એક મોટો પાપ કરીને આ ગામોની ઉપેક્ષા કરી અને જે પાણીથી વંચિત રાખવામાં આવે છે, જેથી આ 21 ગામોમાં પાણીની મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. સિંચાઈનું પાણી મળતું નથી અને હું તો પીવાના પાણી પણ અહીંયા સમસ્યા ઉભી થઈ ગઈ છે. એટલે 21 ગામોના અહીંયા આગ્રહવાનો આજે મંદિરમાં ભેગા થઈ અને એક નક્કી કર્યું છે કે આવનાર દિવસોમાં સરકારને એકદમ રજૂઆત કરી અને આ ગામો સરકાર પાણી આપવા માટે મજબૂર થાય એવી લડત લડવા માટેનું આયોજન પણ થઈ ચૂકે છે. આજે સુઈગામના નાયબ કલેક્ટર શ્રીની આવેદનપત્ર આપવાનું છે અને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ પાસે માંગણી કરવામાં આવી છે કે અમારા 21 ગામોને તાત્કાલિક બ્રાન્ચ કેનાલ બનાવી પાણી આપવામાં આવે. આ બ્રાન્ચ કેનાલ જે આપવામાં નહીં આવે તો આ ગામના આવનાર દિવસોમાં હિજત કરવાનો સમય આવી શકે એવી શક્યતા પણ રહેલી છે. જેથી આ ગામોની એક જ માંગણી છે, અમારે સત્તા જોઈતી નથી, અમારે વોટ જોઈતા નથી, પરંતુ અમારે માત્ર અમારા પરિવારને, અમારા પશુને, અમારી ખેતીવાડીને બચાવવા માટે પાણીની જરૂર છે અને એ પાણી પણ બ્રાન્ચ કેનાલ બનાવીને આપવામાં આવે એવી માંગણી છે. જો આ માંગણી સંતોષવા નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે. છતાં પણ આ કાંડા કારણ કરવામાં આવશે તો આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં બહિષ્કાર કરવાની પણ એના ગામજો તૈયારી પણ રાખી દીધી છે. જેથી સરકાર અમારી માંગણી જે બ્રાન્ચ કેનાલ છે તાત્કાલિક મંજૂર કરી અને નવી બ્રાન્ચ કેનાલ મંજૂર કરી આપે એવી વિનંતી. વીકે કાગ, પ્રમુખ શ્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા. શહેરની ટીમ રેવોલ્યુશન સોમનાથ દરિયામાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે નીકળ્યા. વડોદરાની ટીમ રેવોલ્યુશન દ્વારા ગત રાત્રિથી આશરે 4000 જેટલી દશામાની મૂર્તિઓ એકઠી કરવામાં આવી છે. આ તમામ મૂર્તિઓનું સોમનાથ દરિયામાં વિસર્જન કરવામાં આવશે. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે દશામાની મૂર્તિ ઉપરથી ચુંદડી, ફૂલહાર અને અન્ય શણગાર ઉતારી લેવામાં આવ્યો છે જેથી વધુ પ્રદૂષણ ના થાય. સરકારની ગાઈડલાઈન છે કે નદી તળાવમાં મૂર્તિનું વિસર્જન નહીં કરવું, એટલા માટે ટીમ રેવોલ્યુશન દ્વારા સોમનાથના દરિયામાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાજિક ક્ષેત્ર અનેક ઉત્તમ કાર્ય ટીમ રેવોલ્યુશન દ્વારા કરવામાં આવે છે અને આગામી સમયમાં પણ આવા અનેક સામાજિક કાર્ય કરવામાં આવશે. ટીમ રેવોલ્યુશન દ્વારા ગઈ વખતે પણ માતાજીની મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે પણ સરકારની અમે રજૂઆત કરી હતી કે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે
परंतु कंईक ने कंईक सरकार नी लास्ट मोमेंट सुधी कोई रिप्लाय ना होता टीम रेवल्यूशन नक्की कर्युं हतुं के तमाम माताजी नुं वडोदरा थी शुद्ध पाणी में अने दरिया में विसर्जन थाय चोखा पाणी में विसर्जन थाय अने पवित्र स्थल पर विसर्जन थाय तेनी माटे अमे लोको सोमनाथ ना मध दरिया में वडोदरा थी तमाम 3-4 हजार जेटली मूर्तिओ एकत्र करीने हजू पण अमारी मूर्ति चालू छे। 3 वाग्या सुधी अमे वडोदरा शहर में तमाम मूर्ति लईने सोमनाथ ना दरिया माटे हमणा रवाना थवाना छे। सोमनाथ मध दरिया आवतीकाले सवारे 8 वाग्या थी अमे लोको मध दरिये वच्चोवच जईने अलग अलग जग्या पर विसर्जन कर्यु छे। साथे अमे लोकोए काळजी राखी छे के पाणी दूषित ना थाय प्रदूषण वधे ना एना माटे अमे लोकोए माताजीनी चूंदड़ी छे हार छे फूलहार छे पूजापो छे आ बधी वस्तु काढ़ी नाखी छे पीओपीनी मूर्ति छे जेथी अमे मध दरियाने ऊंडी जग्या पर विसर्जन थाय ए माटेनी तमाम आयोजन अमारा द्वारा करवामां आवी छे। आमां जे कोई माई भक्तोए अमने 3-4 हजार जे मूर्ति आली छे एक जवाबदारी ने विश्वास साथे आपी छे अने तमाम लोकोनो अमे आभार व्यक्त करे छे के आवो विश्वास अमारा पर मुक्यो छे अने पोताना माताजी 5-5 फूटना पण माताजी अमने आप्या छे अने मोटी संख्यामां माताजीने अमे टेम्पा द्वारा सेफ्टी साथे घासने पूड़ाने माताजी खंडित ना थाय એની સાથે અમે લોકો માતાજીને આજે સોમનાથ માટે રવાના થઈએ છીએ। શહેરના નાગરવાડા નવી ધરતી સ્થિત આવેલ રાણાવાસ ખાતે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા મા દશામાની આરતી કરવામાં આવી હતી, જ્યાં આરતી બાદ દિલીપસિંહ ગોહિલ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શહેરમાં છેલ્લા 9 દિવસથી મા દશામાની કેટલાય વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે, ત્યારે દશામા દિવસની આરતી શહેરના નાગરવાડા નવી ધરતી સ્થિત રાણાવાસ ખાતે બેબો કુંવર નૂરી કુંવર દ્વારા દશામા દિવસની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરતી શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુના હસ્તે કરવામાં આવી હતી અને આરતી પૂર્ણ થયા બાદ શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ग्रीन બેલ્ટના પ્લોટ સામાજિક સંસ્થાઓ પાસેથી પરત લેવાના મામલે ફરી વિવાદ સર્જાયો હતો। વડોદરા શહેરમાં ગ્રીન બેલ્ટના પ્લોટ સામાજિક સંસ્થાઓ પાસેથી પરત લેવાના મામલે ફરી વિવાદ સર્જાયો। મેયર કેઉર રોકડિયાએ 46 પ્લોટ પરત લેવાનો નિર્ણય કર્યો હતો। ગ્રીન બેલ્ટના નિયમોનું ઉલ્લંઘન કરી પ્લોટ પર બાંધકામ થતાં વિવાદ થયો હતો। સયાજીગંજના ધારાસભ્યની નારાજગીનો વિડીયો વાયરલ થયો હતો। ભાજપ શાસિત કોર્પોરેશનને કોંગ્રેસના કહેવાથી પ્લોટો પાછા લેવાનો નિર્ણય કર્યો હતો તે યોગ્ય નથી, કોર્પોરેશનને પરત લીધેલા પ્લોટની ફેર વિચારણા કરવી પડશે, સારું કામ કરતી સંસ્થાઓના પ્લોટ પાછા લઈ કોર્પોરેશને ભૂલ કરી હોવાનું નિવેદન આપ્યું હતું। ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાએ જાહેરમાં નિવેદન કરતા ફરી વિવાદ શરૂ થયો છે। ડભોઈના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટરના ભાઈ દ્વારા પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે દહેજ માટે સતત દબાણ કરાતું હતું અને દહેજ માટે મારઝૂડ કરતો હતો। ડભોઈના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટરના ભાઈ દ્વારા પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે દહેજ માટે સતત દબાણ કરાતું હતું અને દહેજ માટે મારઝૂડ કરતો હતો। પરિણીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે પતિ મુદ્દસલ ઉર્ફ રાજા સલાટ દ્વારા
છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને કોંગી કોર્પોરેટર મંજૂર મકબૂલ સલાટ દ્વારા પોલીસ કાર્યવાહી ન કરે તેની માટે પોલીસ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, જેથી ડભોઈ પોલીસ પાસે ન્યાય ન મળતા ઇજાગ્રસ્ત પરિણીતાને પરિવારજનોએ એમ્બ્યુલન્સમાં ડભોઈથી કોઠી ખાતે આવેલી એસપી ઓફિસ લઈને રજૂઆત કરવા પહોંચતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું. ને મેઇન વસ્તુ કે એ વરવાર એના લીધે થાય છે કે તારી માનત એથી શું લઈને આવી એના લીધે દહેજ માગે છે. દહેજ હવે અમારી પાસે સાહેબ જેટલું હતું એટલું બધું આ લીધું, બરાબર. હવે પાસે કશું નહીં. મહિના પહેલાં પણ મારી બહેનને બહુ મારી હતી કે ભાઈ તારી માનત એથી લઈ આવી, સોનાની વસ્તુ લઈ આવી, આ લઈ આવી, પેલું લઈ આવી. વારંવાર અમને મારે છે મારી બહેનને. કાનનો પડદો પણ અવડે ફાડી નાખ્યો હતો, દાંત પણ બે જુઠ્ઠા નખાવ્યા છે, દાંત પણ તોડી નાખ્યા હતા મારી બહેનને. આથી 3 વર્ષ પહેલાં મારી દીધી તારે કમરની અરખી તોડી નાખી હતી. અમારા બે કરિયાવાના આગેવાન છે તે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું તો અમે બહેનનું ઘર થઈ જાય એના માટે અમે સમાધાન કરાવ્યું, તે પણ વારંવાર મારે છે. વડોદરા શહેરમાં મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા હર્ષભેર વિદાય કરવામાં આવી. ઘરમાં પાણીના કુંડ બનાવી મા દશામાની પ્રતિમાઓનું વિસર્જન તેમજ વાસદ ખાતે આવેલ મહીસાગર નદીમાં ભાવિ ભક્તો પ્રતિમાનું વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા હતા. મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા ભક્તોએ ઘરે જ પાણીના કુંડમાં મા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી હર્ષભેર વિદાય આપી હતી. તો બીજી તરફ તળાવમાં વિસર્જનના પ્રતિબંધ મુદ્દે નારાજગી પણ જોવા મળી હતી અને વડોદરામાં મા દશામાના વ્રત નિમિત્તે પૂજા અર્ચનના પગલે ભક્તિમય માહોલ છવાયો હતો. મંગળવારે 10 દિવસ પૂર્ણ થતા હોય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મા દશામાની આરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી. કોરોના મહામારી અને પર્યાવરણની જાળવણી હેતુ તંત્ર દ્વારા નદી નહેર તળાવમાં વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, પરંતુ શહેરમાં આવેલ વાસદ ખાતે આવેલ મહીસાગર નદીમાં ભાવિ ભક્તોએ મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.